વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ. ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ તો મિત્રો, તમે જો આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે, અને અહીં દર્શાવેલ બેલ આઇકન પ્રેસ કરવા વિનંતી છે કે જેથી તમને આપણી આ ચેનલના નોટિફિકેશન સરળતાથી મળતા રહે. મિત્રો, હમણાં કેટલાક સમયથી જીપીએસસીની પરીક્ષા હોય, ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની પરીક્ષા હોય, પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષા હોય, એ તમામ પરીક્ષાઓમાં સરકારી પ્રકાશનમાંથી પ્રશ્નો પૂછાવાનો એક ટ્રેન્ડ રહ્યો છે, અને તેમાં પણ ટેક્સ્ટબુકમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે. તે અંતર્ગત આપણે ભૂગોળના બે ચેપ્ટર આગળ જોઈ ચૂક્યા છે, અને આજે આપણે ભૂગોળનું 11 ત્રીજું ચેપ્ટર જોવાનું છે. તો જોઈએ મિત્રો, ચેપ્ટરનું નામ છે પૃથ્વીની આંતરિક સંરચના. અને આપણે જણાવી દઉં કે જિયોગ્રાફીનું એક સારું એવું ભારાંક છે, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, ક્લાર્કની હોય, તલાટીની હોય, જીપીએસસી ક્લાસ 1-2 કે ડીવાયએસઓની પરીક્ષા હોય, તમામમાં જિયોગ્રાફી વિષયનું ભારાંક ઊંચું છે. તેથી જિયોગ્રાફી વિષય ને તૈયાર કરવો એક જરૂરી છે. તો જોઈએ પૃથ્વીની આંતરિક સંરચના. પૃથ્વી સૌરમંડળનો સજીવ સૃષ્ટિ ધરાવતો ગ્રહ છે. પૃથ્વી તેની ઉત્પત્તિ વખતે ગરમ વાયુમય ગોળા સ્વરૂપે હતી. કાળક્રમે એના દ્રવ્યો ઠરતા ગયા અને બહારના તેમજ અંદરના ભાગમાં વિવિધ આવરણો બંધાતા ગયા. સૌપ્રથમ પૃથ્વીની ઉપરની સપાટીનો ભાગ ઠંડો પડતો ગયો, ઠરતો ગયો અને તે ઘન પોપડામાં ફેરવાઈ ગયો. પૃથ્વી સપાટીનો આ ઘન આવરણ ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની ઉત્પત્તિ જેમ જેમ પૃથ્વીના પેટાળની સંરચનાના રહસ્યને પણ માનવી હજુ સુધી સંપૂર્ણપણે જાણી શક્યો નથી. પૃથ્વીના પેટાળનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મળવું આપણા માટે સંભવિત નથી, કારણ કે તેનું પેટાળ અત્યંત ગરમ અને પૃથ્વીનો આંતરિક ભાગ કઈ અવસ્થામાં છે, પૃથ્વી એકાએક કેમ કંપી ઉઠે છે, જ્વાળામુખી શા માટે અત્યંત ગરમ પદાર્થોને ઉપદ્રવ્યો બહાર ફેંકે છે, સુનામી લહેરો શા માટે પેદા થઈ છે, શું આ બધી ઘટનાઓ પૃથ્વીની આંતરિક સંરચના સાથે સંબંધ ધરાવે છે. તો આવો આપણે પૃથ્વીના આંતરિક રહસ્યોના આપણે જાણકારી મેળવીએ. એટલે કે આપણે આ પૃથ્વીની સંરચના કઈ રીતે થઈ છે એ હજુ સુધી જાણી શક્યા નથી, કારણ કે એનું પેટાળ છે એ ભૂકવચ તરીકે ઓળખાય છે. અંદર જઈએ તો તાપમાન ખૂબ જ ઊંચું હોય છે, એટલે ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી. પણ આપણી પાસે કેટલાક એવા સ્ત્રોત છે પૃથ્વીના પેટાળ વિશે જાણવાના, પૃથ્વીની આંતરિક સંરચના વિશે જાણવાના. જોઈએ કયા સ્ત્રોત છે. પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિલોમીટર ઊંડે છે. પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી તેના આંતરિક સ્વરૂપ નિહાળવું શક્ય નથી. પૃથ્વીના આંતરિક સ્વરૂપનું રહસ્ય પામવાનું એક્સરે જેવું યંત્ર પણ આપણી પાસે નથી. પૃથ્વીના કેન્દ્ર પ્રદેશના પદાર્થોના નમૂના લાવવા પણ શક્ય નથી. અતઃ પૃથ્વીનો આંતરિક ભાગ દૃશ્યમાન ન હોવાના કારણે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે. પૃથ્વીના આંતરિક ભાગો વિશેની જે કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે તે બધી જ પરોક્ષપણે અને અનુમાન પર આધારિત છે. તેમ છતાં આ જાણકારીનો કેટલોક ભાગ પ્રત્યક્ષ નિરીક્ષણ અને ભૂગર્ભના પદાર્થોના વિશ્લેષણ પર આધારિત છે. એટલે કે જાણકારી મેળવવાના આપણી પાસે સ્ત્રોત છે એ પરોક્ષ પણ હોઈ શકે અને પ્રત્યક્ષ પણ હોઈ શકે. જોઈએ આગળ. હવે પ્રત્યક્ષ સ્ત્રોત કયા છે એના વિશે જોઈએ. તો ભૂગર્ભ વિશે પ્રત્યક્ષ જાણકારી મેળવવાના બે સ્ત્રોત છે, ઊંડી ખાણો તથા ખનિજ તેલ મેળવવાના જે ક્ષાર કરવામાં આવે છે, સારકામ કરવામાં આવે છે, એ જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ભૂગર્ભમાંથી બહાર આવતા પદાર્થો. વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન ખાણ છે. રોબિન્સન ખાણ ઊંડામાં ઊંડી. આ સોનાની ખાણ લગભગ 4 કિલોમીટર ઊંડાઈ ધરાવે છે. ખનિજ તેલ શોધવા માટે ખોદકામમાં આવેલા કૂવાની ઊંડાઈ 8 કિમીથી વધુ નથી. આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્રમાં 12 કિલોમીટર ઊંડાઈ સુધી સારકામ થઈ શક્યું છે. આ આર્કટિક મહાસાગરમાં કોલા ક્ષેત્ર છે ત્યાં ઊંડામાં ઊંડું અત્યાર સુધી 12 કિલોમીટર સારકામ થઈ શક્યું છે, એના પછી સારકામ થઈ શક્યું નથી. 6370 કિલોમીટરની ત્રિજ્યા ધરાવતી પૃથ્વીમાં માણસનો ભૂગર્ભ તરફનો
પેટાળ પ્રવેશ ભૂગર્ભ વિશેની વિગતે માહિતી ન આપી શકે તે સમજી શકાય છે. ભૂગર્ભની પ્રત્યક્ષ જાણકારી માટેનો બીજો પ્રત્યક્ષ સ્ત્રોત જ્વાળામુખીનું પ્રસ્ફોટન છે. પ્રસ્ફોટન સમયે નીકળતો લાવારસ પ્રયોગશાળાના સંશોધન કાર્ય માટે પ્રાપ્ત થાય છે, છતાં એ વાતની જાણકારી મળતી નથી કે મેઘમાં કેટલી ઊંડાઈથી બહાર આવ્યો છે. એટલે કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય છે તેમાં કેટલાક સંશોધન કાર્યો પણ થયા છે, પણ પરંતુ એ જ્વાળામુખી પ્રસ્ફોટનના સમયે મેઘમાં નીકળે છે એ કેટલી ઊંડાઈથી બહાર આવે છે એની જાણકારી હજુ સુધી મળેલ નથી. તો આ હતા બે પ્રત્યક્ષ સ્ત્રોત, એક ઊંડી ખાણો અને ખનિજ તેલ માટેના જે ક્ષાર બનાવવામાં આવે છે એ સારકામ દ્વારા, અને બીજું જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે જે પદાર્થો નીકળે છે લાવારસને એના દ્વારા. હવે અન્ય જે પરોક્ષ સ્ત્રોત છે એમના વિશે જોઈએ. ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે. મુખ્ય પરોક્ષ સ્ત્રોત અને તેમની સાબિતીઓ આ પ્રમાણે છે. ઘનતા પર આધારિત સાબિતીઓ, દબાણ પર આધારિત સાબિતીઓ, તાપમાન પર આધારિત સાબિતીઓ, ઉલ્કાઓ પર આધારિત સાબિતીઓ, ગુરુત્વાકર્ષણ પર આધારિત સાબિતીઓ, ચુંબકીય સર્વેક્ષણો પર આધારિત સાબિતીઓ, ભૂકંપીય તરંગો પર આધારિત સાબિતીઓ આ પરોક્ષ સ્ત્રોત છે. હવે એમાં જોઈએ, પેલું છે ઘનતા. પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 પ્રતિ ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર છે. પૃથ્વીની ઉપરની સપાટીના ખડકોની ઘનતા 2.7 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર છે, જ્યારે મૃદાવરણ નીચે આવેલા આગ્નેય ખડકોની ઘનતા 3 થી 3.5 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર છે. તેથી સાબિત થાય છે કે પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા ઉપરના ભાગોની ઘનતાથી વધારે હોવી જોઈએ. પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા આશરે 11 થી 12 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર છે. પૃથ્વીની ઘનતા 1774માં પહેલી વાર માપવામાં આવી હતી. ઘનતા માપવાનો આધાર ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત છે. ઘનતા ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત મુજબ માપવામાં આવે છે. હવે બીજું પરિબળ છે દબાણ. પૃથ્વી ઉપરના સ્તરો નીચેના સ્તરો પર દબાણ કરે છે, જેથી પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ દબાણ વધવાને કારણે તેની ઘનતાનું પ્રમાણ વધે છે. હવે ત્રીજું ફેક્ટર છે તાપમાન. સામાન્ય રીતે પ્રત્યેક 32 મીટરની ઊંડાઈએ તાપમાન 1 સેલ્સિયસ વધે છે. આ ફેક્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન છે. આ ક્લાર્ક અને રેવન્યુ તલાટી કે તલાટી કે મંત્રીની પરીક્ષામાં પૂછાઈ શકે. જીપીએસસીમાં આવો પ્રશ્ન ન પૂછાય, પરંતુ ક્લાસ 3ની પરીક્ષામાં પૂછાઈ શકે. પ્રત્યેક 32 મીટરની ઊંડાઈએ તાપમાન 1 સેલ્સિયસ વધે છે. આ દરે પૃથ્વીના કેન્દ્રીય ભાગનું તાપમાન 10,000 સેલ્સિયસથી પણ વધારે હોવાનો અંદાજ છે. જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન નીકળતા ગરમ વાયુઓ અને ગરમ પ્રવાહી લાવા, ગરમ પાણીના જરા અને ફુવારા, પાણીની વરાળ વગેરે બાબતો સૂચવે છે કે ભૂગર્ભમાં રહેલા પદાર્થો પ્રવાહી તથા વાયુ સ્વરૂપે છે. ઉલ્કાઓ. અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડતી ઉલ્કાઓથી ભૂગર્ભ વિશે જાણવા માટે સહાયતા મળે છે. ઉલ્કાઓમાંથી લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે, તેથી સાબિત થાય છે કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં ભારે ધાતુઓ હશે જ. પૃથ્વી પણ ઉલ્કાઓની જેમ જ સૌર પરિવારનો સભ્ય છે. એટલે કે ઉલ્કાઓ ઉપરથી ખરતી હોય અને પૃથ્વી પર પડે ત્યારે એના વિશે અભ્યાસ કરતા આપણને માલુમ પડે છે કે એમાં નિકલ ને લોખંડ ને એવી ધાતુઓ પ્રાપ્ત થાય છે. તો આપણને એ પણ ખબર પડે કે પૃથ્વી છે સૌર પરિવારનો સભ્ય છે, એટલે પૃથ્વીનું બંધારણ પણ ઉલ્કા જેવું જ હોઈ શકે એના આધારે પણ જાણવા મળી શકે આ સૌર પરિવારના સભ્ય પૃથ્વી વિશે એનો અભ્યાસ કરતા. લોખંડ અને નિકલ જેવી ધાતુઓ પ્રાપ્ત થાય છે એટલે પૃથ્વીમાં પણ આ ધાતુઓ આવેલી છે કેન્દ્રીય ભાગમાં એવું તારણ કાઢવામાં આવે છે. ત્યારબાદ છે ગુરુત્વાકર્ષણ. પૃથ્વી સપાટીના અલગ અલગ ભાગો પર ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ અનુભવાય છે. ધ્રુવથી પૃથ્વીનું કેન્દ્ર પ્રમાણમાં નજીક હોવાથી ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુવવૃત્ત કરતાં વધુ છે. વિષુવવૃત્તથી પૃથ્વીનું કેન્દ્ર દૂર હોવાથી અહીં ગુરુત્વાકર્ષણ બળ
ધ્રુવો કરતાં એકંદર ઓછું લાગે છે. પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોના અસમાન વિતરણના કારણે પણ ગુરુત્વાકર્ષણ બળમાં તફાવત સર્જાય છે. આમ પૃથ્વીની આંતરિક રચનાની સમજ પ્રાપ્ત થાય છે. હવે ચુંબકીય સર્વેક્ષણો છે છઠ્ઠું પરિબળ. ચુંબકીય સર્વેક્ષણોથી સાબિત થાય છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોનું વિતરણ અસમાન છે. અને સાતમું પરિબળ છે ભૂકંપીય મોજા. ભૂકંપ આલેખક સિસ્મોગ્રાફ દ્વારા ત્રણ પ્રકારના ભૂકંપ મોજાની નોંધ થાય છે. આ ફેક્ચ્યુઅલ બેઝ છે. આ પૂછાઈ શકે ક્લાસ 1-2ની પરીક્ષામાં પણ પૂછાઈ શકે અને ક્લાર્કની પરીક્ષામાં પણ પૂછાઈ શકે. ત્રણ પ્રકારના મોજા, એક છે પ્રાથમિક મોજા, પી વેવ્સ કરવા કહેવામાં આવે છે, દ્વિતીય મોજા અને એસ વેવ્સ કહેવામાં આવે છે, અને પૃષ્ઠીય મોજા એને એલ વેવ્સ કહેવામાં આવે છે. આ મોજાઓના માપનની નોંધના અભ્યાસના આધારે વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આંતરિક ભાગ વિશે કેટલીક માહિતી પ્રાપ્ત કરી છે. આ માહિતીના આધારે પૃથ્વી સપાટીથી તેના કેન્દ્ર સુધીના ત્રણ ભાગ પડ્યા છે, મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. ભૂગર્ભના બે પેટા વિભાગ પડ્યા છે, એક બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. હવે જોઈએ મૃદાવરણ વિશે. મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર. આ આવરણ પૃથ્વી સપાટી ઉપરનું આવરણ છે, જે માટીના સ્તરો કે ખડક સ્તરોનું બનેલું છે. તેને મૃદાવરણ કે ભૂકવચ પણ કહે છે. પૃથ્વીનો આ પોપડો આશરે સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે. ભૂમિખંડોના નીચે તેની જાડાઈ 30 કિલોમીટર સુધી અને મહાસાગર નીચે તેની જાડાઈ 5 કિલોમીટર છે. મુખ્ય પર્વતીય ક્ષેત્રોમાં તેની જાડાઈ ખૂબ વધારે છે. હિમાલય પર્વત શ્રેણી નીચે તેની જાડાઈ આશરે 70 કિલોમીટર છે. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. આ સ્તરના નીચેના વિસ્તારમાં બે પેટા વિભાગ પડે છે, એક ભૂકવચ જેને શિયાળ અને બીજું ભૂરસ છે અને સાયમા કહેવામાં આવે છે. શિયાળ સ્તર ગ્રેનાઇટ ખડકોના બનેલા છે, તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ એટલે જ એને બે શબ્દો બનેલા છે, સિલિકા અને એલ્યુમિનિયમ એટલે જ શિયાળ કહેવામાં આવે છે. SI પ્લસ AL એટલે શિયાળ વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. આ સ્તરની સરેરાશ ઘનતા 2.75-2.90 ગ્રામ ઘન પ્રતિ સેન્ટીમીટર છે. ભૂમિખંડોની રચના શિયાળથી થયેલી છે. શિયાળની નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમના તત્વો વિશેષ છે, તેથી તેને સિલિકા અને મેગ્નેશિયમના પ્રથમ બે અક્ષરો SI અને MA પરથી આ સ્તરો જે છે એને સાયમાં કહેવામાં આવે છે. તે બેસાલ્ટ ખડકોનું બનેલું છે, તેમાં ખડકોની ઘનતા આશરે 2.9-4.7 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર છે. આ સ્તરની ઊંડાઈ આશરે 1000 કિલોમીટર છે. શિયાળ અને સાયમાના સ્તરો માનવ તથા પ્રકૃતિના કાર્યક્ષેત્ર ગણાય છે, જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. આકૃતિ અહીં બતાવવામાં આવેલી છે. ભૂમિખંડોના સાયમાના આવરણ ઉપર શિયાળનું આવરણ સ્પષ્ટ જોવા મળે છે, પરંતુ સમુદ્રો અને મહાસાગરોના ઊંડા ભાગોમાં સાયમાનું સ્તર તળિયાની સપાટીએ આવેલું છે. મહાસાગરમાં મુંબઈ નજીક આવેલા માથેરાનમાં લાવાના થર જોવા મળે છે. આ લાવા જ્વાળામુખીના પ્રસ્ફોટન દરમિયાન બહાર સપાટી પર ફેલાઈ જવાથી અસ્તિત્વમાં આવેલ છે. ગિરનાર ઉપર બેસાલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો આવેલા છે. હવે જોઈએ મેન્ટલ એટલે મિશ્રાવરણ. મૃદાવરણ નીચે આવેલા આ આવરણની ઊંડાઈ 2900 કિલોમીટર છે. તે મિશ્ર ખનિજ દ્રવ્યનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ પણ કહે છે. મેન્ટલની શરૂઆતનું પડ છે એ એસ્થેનોસ્ફિયર કહેવાય છે. તેની જાડાઈ આશરે 700 કિલોમીટર છે. આ સ્તરમાં લગભગ  3.5 ઘનતા ધરાવતા બેસાલ્ટ ખડકો વધુ પ્રમાણમાં આવેલા છે. અહીં પદાર્થો મેગમાર સ્વરૂપમાં છે. આ એસ્થેનોસ્ફિયર પર ભૂકંપ ભૂકવચ તરે છે. અહીં બતાવેલું છે આ આંતરિક ભાગ છે, આ મેન્ટલ છે, અહીં સાયમાં આવેલો છે, અર્ધપ્રવાહી પૂરસ છે,
ભૂગર્ભ કોર કહેવામાં આવે છે. મેન્ટલથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર ભૂગર્ભ તરીકે ઓળખાય છે. ભૂગર્ભનો વિસ્તાર આશરે 2900 કિલોમીટરની ઊંડાઈથી લઈ પૃથ્વીના કેન્દ્ર 6370 કિલોમીટર સુધી છે. આ સ્તરમાં નિકલ અને લોહ ખનિજ દ્રવ્યો મુખ્ય છે. આ પ્રશ્ન પૂછાઈ શકે કે કયા ખનિજ દ્રવ્યો, તો નિકલ અને લોહ ખનિજ દ્રવ્યો. મેન્ટલથી પૃથ્વીના કેન્દ્ર સુધીનો વિસ્તાર છે ભૂગર્ભ. આ સ્તરના બે ઉપવિભાગો છે, આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ. બાહ્ય ભૂગર્ભ ઘણું ખરીને તરલ અને અર્ધતરલ અવસ્થામાં છે, જેની ઘનતા આશરે 5 છે. આંતરિક ભૂગર્ભને નિફેક કહેવામાં આવે છે. અહીંની ઘનતા લગભગ 13 ગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર છે, જે અતિ દબાણ સૂચવે છે. પૃથ્વીને ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય બળ અને તેના સ્થિરતાનો ગુણ છે. આ ધાતુપિંડ અથવા ભૂગર્ભને આભારી છે. તો અહીં આ ચેપ્ટર પૂર્ણ થયું છે અને અહીં કેટલાક પ્રશ્નો આપવામાં આવેલા છે તે જોઈએ. પૃથ્વીનું ભૂગર્ભ ક્યાં નામે ઓળખવામાં આવે છે? પૃથ્વીનું ભૂગર્ભ અહીં નિફેના નામે ઓળખવામાં આવે છે. આ છેલ્લા પેજ ઉપર જ એનો પ્રશ્ન છે. પછી બીજો પ્રશ્ન છે, ભૂગર્ભમાં કયા ખનિજ તત્વો મુખ્ય છે? તો નિકલ અને લો હમણાં જ અહીં જોઈ ચૂક્યા છે આપણે, લોહ અને નિકલ. અને ત્યારબાદનો પ્રશ્ન છે, શિયાળ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે? તો શિયાળ સ્તરમાં છે ગ્રેનાઇટ પ્રકારના ખડકો છે, આપણે અગાઉ જોઈ ચૂક્યા છે ગ્રેનાઇટ. પછી છે, રોબિન્સન એ નામની સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે? એનો જવાબ મિત્રો તમારે કોમેન્ટમાં લખવાનો છે. અને દર વખતે સાચા જવાબ આપનારને આ ભૂગર્ભ આપણે ભૂગોળની સિરીજ પૂરી થશે ત્યારે આપણે એને અમારી ચેનલ તરફથી એક ગિફ્ટ આપીશું. તો મિત્રો તમે પણ આનો સાચો જવાબ આપો, અને વધારે પડતા સાચો જવાબ આપનાર મિત્રો હશે તો લકી ડ્રો દ્વારા અમે એમને કંઈક અમારા તરફથી ગિફ્ટ આપીશું. જો તમને મિત્રો અમારા આ લેક્ચર્સ ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.